वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर्णवमु तरंग विस्मु आधारानंद स्वामी आ तरंग में भगवान श्री हरि रोजका पधारी रह्या छे ए प्रसंगनु वर्णन करे छे। दिन उगत हे आए हरि हरिजनपुर के आए श्री फल लाए सो सब ही फूल के हार पेराय। दिन उगत हे आए हरे हरिजनपुर के आए। दिवस उगताज भगवान श्री हरि रोजका गाम पधारिया। अर्धी रात्रे चाल्या हता ने गामना हरि भक्तो सामे आव्या તે બધા શ્રીફળ લાવ્યા હતા તેને ભેટ મૂકીને ફૂલહાર પહેરાવ્યા સહુએ દંડવત પ્રણામ કર્યા તે વખતે સહુ બોલ્યા સીધું સામાન બધું તૈયાર છે ઉતાવળથી રસોઈ કરાવીએ છીએ સંઘમાં આપની સાથે દરબારો છે તેમને સવારમાં જમવાની ટેવ હોય છે અમે હાથ જોડીને કહીએ છીએ રસોઈ કરવા માટે હે પ્રભુ અમને આજ્ઞા આપો। આપણા ઘરમાં આપણા ગામમાં કોઈ મહેમાન આવે ને તો એને રાજી કરવા માટે એ મહેમાન શું શું જમે છે શું શું એને પસંદ છે આ વિવેક શીખવો જોઈએ। જો કે તમે ગ્રહસ્થો આ વિવેકમાં અમારા કરતાં ઘણીવાર આગળ નીકળી જાઓ। તમારા ઘરે વેવાય આવતા હોય તો તમને ખબર છે કે વેવાયને મેથીના ગોટા બહુ ભાવેલો ખબર હોય કે ના ખબર હોય। લગભગ ગ્રહસ્થોના ઘરમાં આ વિવેક બહુ સારી રીતે ચાલતો હોય કે તમારા ઘરમાં નજીકના સગા સંબંધી આવે નજીકના તો તમને સારી રીતે ખબર હોય એને શું ભાવે છે। બસ એવી જ રીતે આ રોજકા ગામના ભક્તો મહારાજને વિનંતી કરે છે કે મહારાજ દરબારો બધા સવારે નાસ્તો કરવા માટે ટેવાયેલા છે અને મહારાજ તમે તપ કરવા માટે ટેવાયેલા છો। પૂજ્યપાદ ગુરુજી સાથે જે ભક્તો ફર્યા હોય ને એને ખબર હશે, સંતો જે ગુરુજી સાથે રહ્યા એને પણ ખબર હશે, પૂજ્યપાદ ગુરુજી બે વર્ષ સુધી ધારણા પારણા કરે પણ મને કેટલી ઘટનાઓ યાદ છે, મોટા પુરુષની કેટલી કરુણા કેટલી દયા, પોતે તપ કરે પણ પોતાની સાથે સંત કે હરિભક્ત હોય એ જેમ્યા છે કે નથી જેમાં એની ચિંતા પણ એટલી જ કરી શકે। મને બરાબર યાદ છે અમે ગુરુજી સાથે વિચરણમાં હતા અમેરિકામાં, લગભગ 11:15 થયા અને અમે ફોરિડા ડોક્ટર યોગેશ ભગતના ઘરે ત્યારે પહોંચવાનું હતું। ત્યાંથી અમે મનુભાઈ મેનપુરાવાળા એના ઘરે પધરામણી કરી અને મેકન જવાના હતા પણ રસ્તામાં બહુ જ લેટ થઈ ગયું પધરામણીને લીધે, એટલે સંતોની ગાડી સીધી મેકન મોકલી આપી, અમે બધા જેક્સનવિલ ફ્લોરિડા ગયા ત્યાંથી જવાનું।
રાતનો સમય થઈ ગયો મોડું, બહુ રાત્રે મોડા પહોંચ્યા અમે ત્યાં, પણ ગુરુજીએ કહ્યું સંતોને જમવાનું શું, અમે કહ્યું ગુરુજી ચાલશે, તમે આટલું તપ કરો, એક સમયનું અમારે છોડવાનું છે. ગુરુજીને થયું સંતો નહીં જમે તો હરિભક્તો નહીં જમે. મનુભાઈના ઘરે અમે પધરામણી કરી, બાજુ પંકજભાઈના ઘરે ગયા. ગુરુજી કહ્યું ભગતનો ઘર છે, થોડો થાળ બનાવી દો અહીંયા. ફટોફટ થાળ બનાવડાવ્યો સંતો પાસે, બધા સંતોને ગુરુજી પીરસવા આવ્યા, હરિભક્તોને જાતે પીરસી પ્રેમથી જમાડ્યા. ત્યારે આપણને દેખાય ભગવાન અને મોટા પુરુષ પોતે કષ્ટ સહન કરે. કહેવાય છે ને સરોવર તરુવર સંતજન, સરોવર તરુવર સંતજન, ચોથા વર્ષે મેહ, પરમારથ કે કારણે ચારે ધર્યા દેહ. આ જગતમાં ચાર તત્વ એવા છે. એક સરોવર એટલે નદી, નદી પોતાનું પાણી પોતે નથી પીતી. ક્યારે સાંભળ્યું કે ગંગાજી તરસ્યા થયા ને બધું પાણી પી ગયા? સરોવર અને સરિતા કેવળ ને કેવળ બીજાના પ્રાણની રક્ષા કરવા માટે જ વહી રહ્યા છે. તરુવર એટલે વૃક્ષ, વૃક્ષ તડકો સહન કરે અને છાંયો આપે. તમે જોયું પથ્થર મારે એને પણ મીઠા ફળ આપે. આકાશમાંથી વરસાદ પડે છે જીવોના કલ્યાણ માટે. અને ચોથા એવા સત્પુરુષ છે, સંત છે, કે જે સંત સાચા સંત છે એ પોતાનો વિચાર નથી કરતા, બીજાનો જ વિચાર કરે છે. પોતાના સુખની ચિંતા નથી કરતા, બીજાના સુખની જ ચિંતા કરે છે. હજી આપણે સમજીએ, આ શાસ્ત્રોની વાત બહુ વિવેકથી સમજવા જેવી છે. ત્રણ પ્રકારના માણસો આપણા શાસ્ત્રોમાં નીતિ ગ્રંથોમાં બતાવ્યા. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં પણ ઘણા સમય પહેલા સતાનંદ સ્વામી આની વ્યક્તિ કરી છે. કેવી રીતે? એક માણસ એવા છે પોતે દુઃખ સહન કરે અને બીજાને સુખ આપે, આ સંતજન છે, સત્પુરુષ છે. પોતે દુઃખ સહન કરે અને બીજાને સુખ આપે, પોતાની જાતને ઘસીને પણ બીજાનું ભલું કરે. બીજા એવા છે જે પોતે પણ સુખી થાય, બીજાને પણ સુખી કરે, વિન વિન સિચ્યુએશન, મારું પણ સારું થાય તમારું પણ સારું થાય. આ સજ્જન પુરુષ છે. પેલા સંત પુરુષ છે, બંનેનું સુખ ઈચ્છે એ સજ્જન પુરુષ છે. અને ત્રીજી કેટેગરી છે, તમને ખબર છે ને, એ બોલતો નથી. બધા ભલે દુઃખી થાય, થતા હોય તો થવા દો, પણ હું તો સુખી થવો જોઈએ. વર મરો, વરની માં મરો, પણ ગોરનું તરભાણું ભરો. પોતે દુઃખ સહન કરી બીજાને સુખ આપે, આ સત્પુરુષ છે. પછી કોઈ પણ હોય, દાદા ગુરુજીનું જીવન જુઓ, મુક્તાનંદ સ્વામીનું જીવન જુઓ, બ્રહ્માનંદ સ્વામીનું જીવન જુઓ, શ્રીજી મહારાજનું જીવન જુઓ, અરે ગ્રહસ્થો માટે તમારા માતા પિતાનું જીવન જુઓ. ગ્રહસ્થાશ્રમમાં વારંવાર પ્રશ્નો સાંભળીએ છીએ, દીકરાઓ માતા પિતાનું મોઢું તોડી લે. હમણાં જ એક ઘટના મેં જોઈ. એક દાદા એક નાના એવા દીકરાને ખાલી સહજમાં કહ્યું કે બેટા તિલક તે નથી કર્યું. ત્યાં તો નાનો એવો દીકરો પોતાના દાદા સામે, ગ્રાન્ડ ફાધર સામે કેટલી લાંબી જીભ કરીને બોલવા લાગ્યો. આપણને થાય કે હજી તો આ 1.5 ફૂટનો છે ત્યારે આટલું બધું બોલે છે, તો 10, 6, 5, 6 ફૂટનો થશે ત્યારે શું કરશે? દાદાના ધુવાડા કાઢ નાખે કે ના કાઢ નાખે? એનું કારણ એક જ છે, માતા પિતાના ઉપકારને જ્યારે જીવ ભૂલી જાય છે ને. ગઈકાલની કથામાં આપણે વાત કરીને, જે પરિવારમાં પરસ્પર ભાવ હોય ને ત્યાં જ મર્યાદા ટકે છે. ભાવ ક્યારે જાગે? તમે એકાબીજાના ઉપકાર યાદ કરો. હું વારંવાર કથામાં એટલા માટે કહું છું, શ્રીજી મહારાજે શું કૃપા કરી, આપણા સંતોએ શું કૃપા કરી, આપણા ભક્તોએ શું કૃપા કરી, તમે કલ્પના કરી શકો છો? આપણા નિર્ગુણ સ્વામી છેલ્લા 3 દિવસથી, સુરેશભાઈ છેલ્લા 3 દિવસથી, બાબુદાદા, કાળુદાદા, સુરેશ ભગત, બીજા બધા આપણા જીગર ભગત નાના, 3 દિવસથી 12 કલાક, 14 કલાક નોનસ્ટોપ કેવી ગરમીમાં રસોડાની અંદર કેવી સેવા કરે છે. આ નાની વાત છે દાદા,
દુઃખની વાત એટલી જ છે કે જીવ પ્રાણી માત્રનો સ્વભાવ ભગવાન એવો બનાવ્યો છે. વચનામૃતમાં પણ મહારાજે વાત કરી, જીવ પ્રાણી માત્રની આંખ ભગવાને એવી બનાવી છે આખી દુનિયા દેખાય, આપણો ચહેરો ન દેખાય. એમ આપણને આખી દુનિયાનું દેખાય, પેલો આમ કરે, પેલો આમ કરે, ઊંટની પેલા ઊંટનું ઊંટને બધું દેખાણ, ભાઈ આનું આ વાકું, આનું આ વાકું, આનું આ વાકું. માટે વચનામૃતનો પાયાનો સિદ્ધાંત છે આપણા દોષનું ચિંતન કરીએ અને ભગવાનને, ભગવાનના સંત અને ભક્ત, એના સદગુણ, એના ઉપકારો, એને કરેલી આપણને મદદ, એનો જો વિચાર કરીએ ને તો ભાવ જાગે, અને ભાવ જાગે ને તો એમાં સહન કરવાનું થાય ને તો સહન કરી શકીએ. બે દિવસ પહેલા સવારની કથામાં કેવી જોરદાર વાત આવી, કોઈના ઘરમાં સોનાની છરી હોય અને શાક સોનાની છરીથી સુધારતો હોય અને હાથને આંગળીને વાગી જાય, લોહીની ધાર નીકળે, તો સોનાની છરીને કોઈ ફેંકી દે, કોઈ નાખી દે. કારણ શું? સોનાનો મહિમા સમજ્યો છે, છરી વાગે ને, લોહીની ધાર નીકળે ને, તો પણ માણસ એમ સમજે આમાં વાક મારો છે, સોનાની છરીનો નથી. એમ જ્યારે જીવને મહિમા સમજાય ને, એનું સહન ગમે એટલું કરવું પડે ને સહન થાય, એની આગળ ગમે એટલું જતું કરવું પડે ને તો જતું થાય. સહન નથી કરી શકતા એનું કારણ શું છે? મહિમાનો અભાવ. એકાબીજા પ્રત્યે ભાવ નથી ટકતો એનું કારણ શું છે? એકાબીજાના ઉપકાર માણસને ભૂલાઈ ગયા છે. ત્રણ વસ્તુ યાદ રાખજો, પોતે દુઃખ સહન કરી બીજાને સુખ આપે છે, આ સત્પુરુષ છે. મારું પણ સારું થાય, મને પણ સુખ મળે, બીજાને પણ સુખ મળે, આવું જે ઈચ્છે છે, જે અમેરિકાની પોલિસી છે, હ્યુમન રાઇટ્સનો કાયદો છે, આ સજ્જન પુરુષ છે. અને આખી દુનિયાનું જે થવું હોય તે થાય, વર મરો, વરની માં મરો, પણ ગોરનું તરભાણું ભરો, આવી જે દાનત છે આ દુષ્ટ પુરુષો છે. રોજકા ગામના ભક્તો કેટલા વિવેકી હશે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમારી સાથે જે દરબારો છે ને, દંડવત સબ કરત ભયે, બોલત ભયે તે વાર. દંડવત કરી, હાથ જોડી બોલ્યા, દંડવત સબ કરત ભયે, બોલત ભયે તે વાર, રસોઈ કરાયે ચૂપ કર, સમાન હે સબ તિયાર, સમાન હે સબ તિયાર. હે મહારાજ, સામાન બધો મેં તૈયાર રાખ્યો છે, આપ તો પ્રભુ તપસ્વી છો, આપ તો કદાચ ના જ પાડશો, પરંતુ આ દરબારો છે આપની સાથે, સવારે નાસ્તો કરવા જમવા ટેવાયેલા છે. પ્રભુ અમને આજ્ઞા આપો, તમારા ભક્તો માટે, સેવકો માટે અમે સરસ થાળ બનાવીએ, બસ આપની આજ્ઞાની અમે રાહ જોઈએ છીએ. આમ આજ્ઞા માગી, આ રોજકા ગામ આપનું છે. પછી શ્રીહરિએ હરિભક્તોને જમવાનું તૈયાર કરાવવા હા કહી, શ્રીહરિએ બધી સવારીને રોજકામાં રોકી રાખી, રથને આગળ ચાલતા કર્યા અને તેને ઝિંઝર ગામમાં રોકાવાનું કહ્યું. રોજકાના તળાવમાં એક કૂવો હતો, ત્યાં તે બધાએ કૂવાના પાણીથી સ્નાન કર્યું, પૂજા કરીને સહુને ટીમણ કર્યું, પીવા માટે પાણીના પાત્ર ભરી લીધા, સહુ સ્નાન આદિ ક્રિયા કરીને તૈયાર થયા. ત્યાં સુધી બળદોને ઘાસ અને ખાણ જે કંઈ પાસે હતું તે ખવડાવ્યું, કેટલાકે તો ઘી અને ગોળ પણ સાથે રાખ્યા હતા તે ખવડાવ્યો, અને પાણી પાઈને બળદોને તૈયાર કર્યા. વારંવાર આપણે કથામાં સાંભળીએ છીએ, શ્રીજી મહારાજની સાથે જે ભક્તો હતા એની પણ ભગવાન ચિંતા કરતા, અને સાથે જે બળદ વગેરે પશુ હતા એની પણ ચિંતા કરતા. સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયાનો ગ્રંથ, એમ કહી શકાય કોન્સ્ટિટ્યુશન ઓફ સ્વામિનારાયણ સેક્ટ, એટલે શિક્ષાપત્રી. શું કરવું, શું ન કરવું, સાધુએ શું કરવું, આચાર્યએ શું કરવું, સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ, શ્રીજી મહારાજે સ્વહસ્તે લખેલો ગ્રંથ, આ પૃથ્વી ઉપર સર્વોપરી ભગવાન દ્વારા થયેલા સર્વોપરી કાર્યમાંનું એક કાર્ય એટલે કયું? શિક્ષાપત્રી. સર જોન માલ્કમ રાજકોટમાં મળ્યા, મહારાજને પૂછ્યું, અમે શસ્ત્રથી જે કામ નથી કરી શક્યા, આવી ક્રાંતિ, આવો સમાજ, આવો સુઘટિત, સુશાસનવાળો, સુનિયંત્રિત, સુસંસ્કૃત,
સમાજ તમે કેવી રીતે તૈયાર કર્યો? કાઠી કોળી કણબી અલગ અલગ જાતિ જ્ઞાતિના માણસોને સમજાવી સાથે રાખી એક સરખી રીત ભાત તૈયાર કરાવી. ત્યારે હસતા હસતા મહારાજ બોલ્યા, આ નાનકડો ગ્રંથ મેં આપ્યો છે ને આનો ચમત્કાર છે. કયો ગ્રંથ? તો એ શિક્ષાપત્રી. સર જોન માલકમને બીજું તો ન સમજાણું, પણ એ ગ્રંથમાં એને એટલો અહોભાવ થયો, એટલો અહોભાવ થયો, પોતાની અમૂલ્ય ભેટની અંદર એણે ગ્રંથને રાખ્યો. એ જમાનાનો બ્રિટનનો વાઇસરોય ભારતમાં આવ્યો હશે, કલ્પના કરી શકાય એને કેટલી ભેટ મળી હશે. ભારતના ખૂણે ખૂણે રજવાડાઓ હતા, કેટલી ભેટ મળી હશે બોલો ભગત. હવે એટલી ભેટમાંથી એણે થોડી જ ભેટ સાથે રાખી હશે ને, એ થોડી ભેટમાંથી પણ મરી ગયા ત્યારે તો આખી દુનિયાની કેટલી ભેટ હશે, એમાંથી થોડી સંગ્રહી હશે ને. આજે પણ ભગવાન સ્વામિનારાયણની આપેલી શિક્ષાપત્રી ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં છે. આ નાની વાત કહેવાય, પણ એ ધર્મગ્રંથમાં, એ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે દાતણ કેમ કરવું એ વાત કરી, અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એ વાત પણ કરી. એ ધર્મગ્રંથ શિક્ષાપત્રીમાં આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વથા અન્ય થાતું મહદ દુઃખમ, ભગવાનના શબ્દો જુઓ. આવક પ્રમાણે જાવક કરવી, ખર્ચ કરવો, નહીતર મહાદુઃખ આવશે, એમાં કોઈ સંશય નથી. અમેરિકામાં તો કહેવત છે, તમે દેવું કરો તો જ ક્રેડિટ વધે, તમારી પાસે કેશ હોય તો ક્રેડિટ ના વધે. અહીંયા ક્રેડિટ વધારવા માટે શું કરવું પડે? તમારે ફરજિયાત લોન લેવી પડે, કરજ કરવું પડે, દેવું કરવું પડે. વિચાર તો કરો, યુગ કેટલો બદલી રહ્યો છે. એ જ ધર્મગ્રંથ શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, અમારા આશ્રિત જે હરિભક્તો હોય તેમણે પોતાના ઘરને વિશે ગાય બળદ વગેરે પશુઓ સારી રીતે સંભાવના થઈ શકે તો રાખવા, જો સારી રીતે સંભાવના ન થઈ શકે એવું હોય તો બીજી કોઈક સારી જગ્યાએ આપી દેવા, કારણ કે આપણે ભગવાનના ભક્ત છીએ. ખાલી તિલક ચાંદલો કંઠી કરવાથી આપણે ભક્ત નથી થતા, પણ આપણે, આપણી સાથેનો આપણો પરિવાર અને આપણે ઘરની અંદર રહેનારા પશુ પંખી એટલા જીવોને આપણે સુખી નથી કરી શકતા તો આપણા સત્સંગમાં ક્યાંક મોટી કમી છે. આખી દુનિયાની જવાબદારી કોઈએ નથી લીધી, અને આખી દુનિયાને ભગવાન આવ્યા તો પણ નથી સુધારી શક્યા. ભગવાન આવે છે વ્યક્તિગત સુધારા કરવા માટે, ભગવાન આવે છે એક પારિવારિક સુધારા કરવા માટે. માટે વાલા ભક્તો, ઘણી વાર કથામાં કહું છું, સત્સંગીનું વર્તન એવું હોવું જોઈએ, બિન સત્સંગીને પણ, સત્સંગીમાં જ નહીં, એ સત્સંગી જેનો છે ને એના સદગુરુમાં, એના ઈષ્ટદેવમાં ભાવ થાય. જો આવું વર્તન આપણું નથી તો યાદ રાખીએ આપણા સત્સંગમાં ક્યાંક બહુ મોટી કમી છે, બહુ મોટી કમી છે. ગુરુજી વાત કરે છે ને, શ્રીજી મહારાજ માટે ગાય લેવાની હતી અને પેલી ગાય લેવા માટે ગયા, અને ગોકળીએ કાનમાં ગાયને કીધું કે માવડી અમારી લાજ રાખજે, અમારી જોકને લજાવીશમાં. એક ગોકળીને એક ભરવાડને ચિંતા છે કે આ ગાય કદાચ બીજે જગ્યાએ જાય ત્યાં લાત મારશે તો અમારી જોક લજાશે. ને હવે આજના માણસને કોઈની ચિંતા ખરી? આજે તો લાતો ઉછાળવા વાળા પ્રાણી વધી રહ્યા ચારે બાજુ તમે જુઓ તો. માટે જગત એટલે કે કુસંગીનો માર્ગ જુદો છે, સત્સંગીનો માર્ગ જુદો છે. આપણે વાલા ભક્તો ભગવાનના ભક્ત છીએ. ઘણા હરિભક્તો પ્રશ્ન પૂછે છે એટલે જાહેરમાં વાત કરું. ઘરની અંદર પેલું એક્વેરિયમ નાનું હોય છે, ખબર છે ને, કાચની કેબિન હોય, એમાં માછલી વગેરે રાખી મૂક્યા હોય ઘણા હરિભક્તોના ઘરમાં. બસ જીવનમાં કરવાનું જ, દરેક માણસ મહેનત કરે છે પણ અવળી મહેનત કરનારા જાજા છે. દરેક માણસને પ્રેમ છે પણ અવળી જગ્યાએ પ્રેમ થયો છે. યોગ્ય જગ્યાએ પ્રેમ થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. આ કથામાંથી શીખવાનું એ જ છે ને, અવળી ઘેડ છે એને સવળી કરવાની છે. માટે આપણા ઘરની અંદર ભગવાનના જે ભક્ત છે તેમણે પોતાના ઘરની અંદર શું રાખવું શું ન રાખવું એનો બહુ વિવેક શીખવો જોઈએ. કદાચ આપણા ઘરની અંદર કોઈ આવું વ્યક્તિ છે, માછલીઓ રાખી છે, એક બીજું રાખ્યું છે,
આપણે એની સારી સંભાવના કરી શકીએ. એક હરિભક્તના ઘરે ગયા હતા, એના ઘરમાં ઉપોંડ હતું. એમણે પૂછ્યું, ગુરુજી આમાં અમારે રખાય કે ન રખાય, અમારો આગલો જે વ્યક્તિ હતો એ મૂકીને ગયો છે એટલે મેં રાખ્યું છે. ગુરુજીએ કહ્યું, તમે ઘરમાં રાખ્યું છે હવે તો હવે આને બરાબર ધ્યાન રાખજો, અને તમે સાચવી ન શકતા હો તો કોક એનો ચાહક હોય, કોઈક એનો પૂજારી હોય, ન હોય એનો કોઈક પૂજારી હોય તો એને આપી દેવું. આવી રીતે બળદોને તૈયાર કર્યા. ગામમાં જે હરિભક્ત વિપ્રો હતા તેની પાસે દરબાર કાકાભાઈએ રસોઈ બનાવડાવી. રોજકા ગામમાં મસરૂ ગોળ નામે એક ક્ષત્રિય હરિભક્ત હતા. તેઓ ખૂબ પાક્કા હરિભક્ત હતા. તેમના કુટુંબ પરિવારમાં બધા સારા સત્સંગી હતા. તે બધાએ શ્રીહરિના સંઘમાં જેટલા અશ્વ હતા તેટલો ઘાસચારો પહોંચાડી દીધો. ત્યાં ગજાભાઈ નામે ગઢવી સારા સત્સંગી હતા. તેમણે રસોઈના ખર્ચમાં ભાગ રાખ્યો. દૂધ સાકર અને ઘી તેઓ લાવ્યા હતા. તે બધું સીધામાં મેળવી દીધું. સારી રસોઈ કરાવી. કમોદનો સુંદર ભાત બનાવ્યો. સુખકારી ઘનશ્યામ શ્રીહરિ જમવા બેઠા. દરબારોને પાર્ષદો શ્રીહરિની સાથે જેટલા હતા તે બધાને શ્રીહરિએ બેસાડ્યા. પોતાની રૂચિને અનુસાર સહુ દૂધ ભાત અને સાકર જમ્યા. જ્યારે સહુ જમી રહ્યા ત્યારે હાથ અને મુખ ધોઈને તૈયાર થઈ ગયા. રોજકા ગામમાં જે હરિભક્તો હતા તે સહુએ પોતાને ઘેર શ્રીહરિની પધરામણી કરી. બધા હરિભક્તો અતિશય સાણા હતા. સમય પ્રમાણે સહુએ ભગવાન શ્રીહરિની પૂજા કરી. દરબાર કાકાભાઈ ગજાભાઈ ગઢવી અને મસરૂભાઈ ગોળ તેમણે શ્યામ સુંદર શ્રીહરિની પધરામણી કરીને સોનાના હાર અર્પણ કર્યા. ગજાભાઈ ગઢવીએ તો તે સિવાયનો સોનાનો વધારે એક વેઢ લઈને પહેરાવ્યો. તેને શ્રીહરિના ઉપર અત્યંત સ્નેહ હતો. ગજાભાઈના પિતાનું નામ દેવીદાસ હતું. તેઓ ઘણા સારા પ્રસિદ્ધ સત્સંગી થયા. તેમણે પોતાને ઘેર શ્રીહરિને અને સંતોને જમાડ્યા હતા. ગજાભાઈ ગઢવીના બધા જ પુત્રો સારા સત્સંગી થયા હતા. તે બધા નિર્મળ સુપુત્ર થયા હતા. તે બધાએ સત્સંગ રાખ્યો હતો. કાકા ભાઈ કે કુંવર હે જે હા, સરસ વાત આવે છે. આતા ભાઈ નામ કરહે તે હા. દરબાર કાકાભાઈના કુંવરનું નામ, કુંવર એટલે દીકરાનું નામ આતાભાઈ દરબાર હતું. તેમણે અડગ સત્સંગ રાખ્યો હતો. અરે, તેમના મા પણ એવા જ અચળ નિષ્ઠાવાળા ભગવાનના ભક્ત હતા. સત્સંગ અડગ રહે ધારી, હરિજન તેસે તેહી મર તારી. દરબાર કાકાભાઈના ભાઈનું નામ માનાભાઈ હતું. તેમના પુત્ર પથુભા હતા. તે પણ સારા હરિભક્ત હતા. હઠીભાઈ પણ સારા હરિભક્ત. તેમના કુંવર જાલમસિંહ હતા. હઠીભાઈએ શ્રીહરિની પૂજા કરીને મનોવાંછિત લાભ લીધો. વિપ્ર જગાભાઈ તિવારી સારા સત્સંગી હતા. તેના એક પુત્રનું નામ વજાભાઈ હતું. વળી એક નારાયણજી પંડ્યા અને તેના ભાઈ શંકર પંડ્યા તે પણ વિપ્ર સારા ભક્ત હતા. કાંધાભાઈ વાળા અને તેના પુત્ર મૂળુભાઈ વાળા તે પણ સુખરૂપ હરિભક્ત હતા. બીજા એક હરિભક્ત મૂળાભાઈ ગોળ અને તેના ભાઈ દેહલ ગોળ અને ત્રીજા ભાઈ માલા ગોળ, ચોથા ભાઈ સારાભાઈ ગોળ અને પાંચમા મસરૂ ગોળ તે ઘણા ધીર ગંભીર હતા. હવે આ બધી સરનેમો યાદ રાખજો. ગોળ એટલે સરનેમ ક્ષત્રિય દરબારોની. હા, તે ઘણા ધીર ગંભીર હતા. તે સહુના પુત્રો પણ વિશેષ સુરવીર અને સત્સંગી હતા. જે કાળાભાઈ ગોળ સત્સંગી હતા તેણે ઘણા જ પ્રેમથી શ્રીહરિની પૂજા કરી. તેમના પુત્રોના નામ બાવનભાઈ ગોળ અને જીજીભાઈ ગોળ હતા. તેના ત્રીજા ભાઈનું નામ કૃષ્ણ ગોળ હતું. તે બધા જ ઉત્તમ હરિભક્ત હતા. નરસિંહ, માલજી, હીરાભાઈ અને જીવરાજ એ બધા મેરાઈ એટલે કે દરજી મેરાઈ સત્સંગી ભક્તો હતા. શ્રીહરિનું ખૂબ સારું ભજન કરતા હતા. સારંગપુરના મેરાઈ ભગવાનજી ભાઈના સમાગમથી તે બધાને રોજકામાં પ્રથમ સત્સંગ થયો હતો. રોજકામાં હીરાભાઈ અને રઘુનાથભાઈ એ કણબી હરિભક્ત હતા. સંસારથી વિરક્ત હતા. તે સિવાય વિપ્ર નારાયણજીભાઈ, શંકરભાઈ પંડ્યા બે ભાઈ હતા. તે પણ સંસારથી વિરક્ત થઈને શ્રીનું ભજન કરતા હતા. જ્યારે વધારે સત્સંગ સમજાયો ત્યારે તેમણે જગતને અસત્ય કરી નાખ્યું. રોજકામાં દરબાર કાકાભાઈ અને બીજા સત્સંગીઓ જે જે મનોરથ કર્યા તે કૃપાળુ શ્રીહરિએ પૂર્ણ કર્યા અને તુરંત ત્યાંથી ચાલતા થયા. રોજકા ગામની વાત આવે ને એટલે કાકાભાઈ યાદ આવે. શ્રીજી મહારાજના સમયમાં શ્રીજી મહારાજની માળાના મણકા બનેલા જે ભક્તો હતા ને, જોકે લાખોની સંખ્યામાં હરિભક્તો હતા, પણ તેમ છતાં મહારાજની માળાના મણકા જેને કહી શકાય ને એવા હરિભક્તમાં આમનું નામ હતું. કોનું?
રોજકાના દરબાર કાકાભાઈ. ધોળકાની પાસે રોજકા ગામ આવ્યું અને ધોલેરાના દરબાર પૂંજાભાઈ એમને મહારાજનો નિશ્ચય થયો, સત્સંગ ઓળખાયો, એમના મિત્ર હોવાને કારણે કાકાભાઈ દરબાર એને પણ સત્સંગ ઓળખાયો, પછી મહારાજ ઓળખાયા, પછી તો મહારાજની નિષ્ઠા થઈ, પછી તો મહારાજની મૂર્તિ સિદ્ધ કરવા માટે આ ક્ષત્રિય ભક્ત કેવા માંડી પડ્યા, ઇતિહાસમાં એવું લખ્યું છે. આમ તમે જુઓ, ભગવાનના સંત અને ભક્ત એ સદગુણના સાગર હોય છે. દરેક સંત ભક્તમાં અપાર સદગુણો હોય છે, તેમ છતાં દરેક સંત ભક્તમાં એક બે સદગુણ એવા હોય છે. મહારાજ વચનામૃતમાં પણ વારંવાર સંતોની પરીક્ષા કરે. તમે વચનામૃત વાંચો છો, મહારાજ વાત કરે, આશરો ત્રણ પ્રકારે થાય, સમજણથી થાય, મૂંઢપણાનો થાય, પ્રેમે કરીને થાય. પછી સંતોની પરીક્ષા કરે, હવે તમને જેને જે રીતે આશરો હોય બોલો. શ્રીજી મહારાજની આ થિયરી હતી, કોઈ પણ વાત કરે એટલે એમાં એક નાની એક્ઝામ લઈ જ લેવાની, પ્રેક્ટિકલ એક્ઝામ. એમ શ્રીજી મહારાજે પણ વાત કરી કે ભક્તોમાં ગુણ તો હોય પણ કોઈક ગુણ એવા હોય આવે ને જાય, અને કોઈક ગુણ એવા હોય કે જે ગમે તેવી પરિસ્થિતિ થાય તો પણ ક્યારેય જાય નહીં. એમ સત્સંગના બધા હરિભક્તોના મુખ્ય સદગુણને અંગ કહેવામાં આવે. જેમ કે દાદા ખાચરનું અંગ કયું હતું? વિશ્વાસનું. એને એવો મહારાજનો વિશ્વાસ, એવો મહારાજનો વિશ્વાસ, બ્રહ્માંડ ફરે પણ દાદા ખાચરનો વિશ્વાસ ફરે નહીં. આપણા સંતોએ કાકાભાઈને ગુણના સાગર કહ્યા. એમનું મુખ્ય એક સદગુણ જે ગણાવ્યો આપણા શાસ્ત્રોમાં એ હતું આત્મનિરીક્ષણ. જાગૃતિવાળા હરિભક્ત હતા, પોતાની જાતને અખંડ જોનારા હરિભક્ત હતા. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, જોનારો બધું જુએ છે, રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, પણ પોતે પોતાને નથી જોતો. એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, મૂરખમાં અતિશય મૂરખ, ઘેલામાં અતિશય ઘેલો, અને નીચમાં અતિશય નીચ. ચાર ઉપમા મહારાજે આપી. આ રોજકાના કાકાભાઈ કેવા આત્મનિરીક્ષણ વાળા ભક્ત હશે? આખું વચનામૃત પ્રથમનું 70મું. રોજકાના કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે અંતરમાં આપણે રોજ અનુભવીએ છીએ, આપણે પણ અનુભવીએ છીએ, એક વિષય ભોગવવાની હા પાડે અને એક વિષય ભોગવવાની ના પાડે, બોલાવું થાય કે ના થાય? તમે ઘનશ્યામ ભગત મંદિરે આવો તો ક્યારેક તેવું બને કે નહીં? થોડી વાર મનમાં એમ થાય જવું છે, પછી થોડી વાર એમ થાય હવે ઘરે બેસીને ઓનલાઈન કથા સાંભળી, થાય કે નહીં? આવું થાય સુરેશ ભગત, થાય કે ના થાય? આવું કેટલી જાગૃતિ. ઉપનિષદમાં મોટા મોટા ઋષિ મુનિઓ જેવો પ્રશ્ન નથી પૂછ્યો, એવો ઉચ્ચ કક્ષાનો પ્રશ્ન એક રોજકા ગામના કાકાભાઈએ પૂછ્યો કે અંતરમાં આવું થાય, ઘડીક હા પડે, ઘડીક ના પડે. વિષય ભોગવવાની વાત હોય, ખાવા પીવાની વાત હોય, જલસા કરી લેવાની વાત હોય તો થોડી એમ તે કરી લઈએ, થોડી વાર નહીં નહીં મરી જશું. તો આ બે પ્રકારના વિચાર આપણા અંતરમાંથી સતત નીકળે છે. તો હા પાડે કોણ છે અને ના પાડે કોણ છે બોલો? આપણને તો અંદર એક તત્વ પડ્યું છે એ ઓળખાતું નથી. આમને કેટલા ઓળખાઈ ગયા કે અંદર બે તત્વ તો પડ્યા છે કંઈક. કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ હશે! કેવો જબરજસ્ત વેધક પ્રશ્ન પૂછ્યો. નિત્યાનંદ સ્વામી જવાબ આપ્યો, વિષય ભોગવવાની હા પાડે મન છે, ના પાડે આત્મા છે. પણ શ્રીજી મહારાજે ઉત્તરને માન્ય ન રાખ્યો. પ્રથમનું 70મું વચનામૃત તો અંતર જાગૃતિનું વચનામૃત કહેવાય, રોજકાના કાકાભાઈનું વચનામૃત કહેવાય. એટલા માટે હું કહું છું કે આ એવા હરિભક્ત હતા. એક બે વાત મારે એટલે કરવી છે કે એની વાત આવી છે ને, લગભગ આપણે કોઈ જાણતા નથી કેવી અંતર જાગૃતિ હશે. શ્રીજી મહારાજ રાજી થઈ ગયા. મહારાજે જવાબ આપ્યો, ટૂંકમાં વાત કરું, મહારાજ એમ બોલ્યા, ઘણી બધી વાત કરી. મહારાજ કે જેમ સ્ત્રી ભરત ભરે છે, એમાં કાંચને ગૂંથે છે, એમ જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર સત્સંગી અને કુસંગીના શબ્દો કંડારાઈ ગયા છે. ભરતની અંદર જેમ કાંચ ગૂંથી લીધો હોય એમ જડી દીધા છે, શબ્દો જડાઈ ગયા છે. કુસંગીના શબ્દો કયા જડાઈ ગયા છે? આ મારું ખેતર, આ મારા કાકા, આ મારા મામા, આ મારો ભાઈ,
આ બધા કુસંગીના શબ્દો. આ મારું ઘર, આ મારું ખેતર, સત્સંગીના શબ્દો કયા? આ બધું મિથ્યા છે, આ બધું નાશવંત છે, એક દિવસ મૂકીને જ જવાનું છે. શ્રીજી મહારાજ બોલ્યા, જે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું એવી રીતે દરેકના હૃદયમાં આ સત્સંગીના શબ્દો અને કુસંગીના શબ્દોનું યુદ્ધ ચાલે છે. તમારે કોઈ પણ સારું કામ કરવું હોય ને, આ યુદ્ધ વિના નથી કરી શકાતું. વાત સાચી ખોટી? અમારા ભીખુ દાદાએ આ વાત પકડી હતી. સવારે હરિલામૃતની કથા ચાલે અને એમાં દાદા ખાચરના લગ્નની વાત આવે, અને સાંજે હરિચરિત્રામૃત સાગરની કથા ચાલે, એમાં નીલકંઠ વર્ણિના વન વિચરણની કથા આવે. એટલે ભીખુ દાદા એક દિવસ જાહેરમાં પણ વાત કરી હતી, ઘનશ્યામ દાદાને કહે કે હાંજની કથા સાંભળીએ ને તો એમ થાય કે આપણે ચાલો જંગલમાં જઈને તપ કરીએ, અને સવારની કથા સાંભળીએ ને તો મારું મન, આ મન એવું છે ને, હે વરઘોડાના વિચાર કરે. અંતર જાગૃતિ વાળા તમામ સંતો ભક્તો આ વિચારથી ચાલે છે. ઇન્ટ્રોસ્પેક્શન, ઇનર એન્જિનિયરિંગ, આ શબ્દ સમજો, બહુ સમજવા જેવી વસ્તુ છે. જેટલું બ્રહ્માંડમાં છે ને એટલું આ પિંડની અંદર છે. હજી તમને આગળનું કહું, બ્રહ્માંડનો કંટ્રોલ આપણે હાથમાં નથી, છે, પણ આ શરીરનો કંટ્રોલ આપણા હાથમાં છે. વચનામૃતમાં મહારાજે વાત કરી, જેણે મન જીત્યું એણે જગત જીત્યું. અંત્યનું છઠ્ઠું મહારાજ બોલ્યા, જીવ પ્રાણી માત્રનો એવો સ્વભાવ છે, ભૂલ પોતે કરે અને નાખે બીજા ઉપર. એને તો મહારાજ કે મહામૂર્ખ જાણવો, મહારાજના શબ્દો. આ મનના બધા સ્વભાવની શ્રીજી મહારાજે વારંવાર વાત કરી. ભગવાન સ્વામિનારાયણ કેટલી સૂક્ષ્મ વાત કરે છે. કાકાભાઈએ કેવો જબરજસ્ત પ્રશ્ન પૂછ્યો, વિષય ભોગવવાની હા પાડે છે, વિષય ભોગવવાની ના પાડે. હા પાડે કોણ છે, ના પાડે કોણ છે? આવા બે બે પ્રકારના વિચાર વારંવાર કેમ ઉઠે છે? મહારાજ બોલ્યા, જે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને એમ અંતરમાં યુદ્ધ ચાલે છે. ખાવાની બાબતમાં, જોવાની બાબતમાં, પહેરવાની બાબતમાં, સુવાની બાબત, બધી બાબતમાં. એમાં કુસંગીના શબ્દોનું જોર વધે ત્યારે વિષય ભોગવવા તૈયાર થાય છે, અને સત્સંગીના શબ્દોનું જોર વધે, આવી કથા બે ચાર પાંચ દિવસ સાંભળી હોય સામે બેસીને, તો સાધુ જેવો વૈરાગ ચડી જાય, અને પાછા પાંચ પંદર માણસના રિસેપ્શનમાં, પાર્ટીમાં, મેરેજમાં બધે એટેન્ડ કરીને આવ્યા હોય તો પાછું શું? ભગવાન સ્વામિનારાયણનું ગણિત. પણ કાકાભાઈ છોડેવા નહોતા. કાકાભાઈના પ્રશ્ન કેવા હતા? વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા કે માણસની વાત ઉપરથી, એના શબ્દ ઉપરથી કોઈ કાગળ લખે તો કાગળ લખનારની બુદ્ધિ કેવી હોય અનુમાન કરી શકાય. એમ કોઈ પ્રશ્ન પૂછે તો પ્રશ્ન પૂછનાર ભક્ત કેટલો ઊંચી કક્ષાનો હશે અનુમાન કરી શકાય. રોજકાના કાકાભાઈ તુરંત બીજો સવાલ પૂછ્યો, તો મહારાજ હવે સમજાણો, કુસંગીના શબ્દોનું જોર વધે એટલે વિષય ભોગવવા તૈયાર થાય, સત્સંગી શાસ્ત્રો સંતો એના શબ્દોનું જોર વધે ત્યારે વિષય ભોગવવાની ના પાડે. તો હવે મહારાજ સત્સંગીના અંતરમાં જે સંતો ભક્તો છે, સત્સંગીના શબ્દો છે, એનું જોર વધારવું હોય અને કુસંગીનું જોર ઘટાડવું હોય તો શું કરવું? શ્રીજી મહારાજ તરત વાત કરી. કેવી વાતો બધી! મહારાજ બોલ્યા, બારના કુસંગી છે ને એ અને અંતરના કુસંગી બે એક છે. બારથી તમે કુસંગીનું સેવન કરો એટલે અંતરમાં રહેલા કુસંગી તગડા બને, એના શબ્દનું જોર વધે, અને બહારથી સત્પુરુષનો સંગ કરો તો અંતરમાં રહેલા સત્પુરુષો એના શબ્દો એ મજબૂત બને. માટે ક્યારેય પણ કુસંગ કરવો નહીં, અને સત્સંગ કરવો તો શું થાય? સત્સંગીના શબ્દો મજબૂત થાય. સત્સંગીના શબ્દો જ્યારે મજબૂત થાય ત્યારે સત્સંગનું બળ વધે, ત્યારે જીવ વિષય ભોગવવાના રસ્તેથી પાછો પડે અને ભગવાનના માર્ગે આગળ વધે. પછી તો ઘણી લાંબી ચર્ચાઓ થઈ. આ રોજકાના કાકાભાઈ, એમણે 15 વર્ષ સુધી સાધના કરેલી. કેવી? શ્રીજી મહારાજની મૂર્તિ સિદ્ધ કરવા માટે રોજ રાત્રે બેસી જાય. એમણે સાંભળેલું, પુરુષાર્થ કરીને પ્રભુની કૃપા મળે છે,
ઘસઘસાટ ઊંઘ ન આવે ત્યાં સુધી પદ્માસન વાળી આંખો બંધ કરી એકાગ્ર વૃત્તિ કરી રાતના 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી આવી રીતે 15 વર્ષ સુધી પલાઠી વાળી અડધી અડધી રાત સુધી સાધના કરી અને અંતરમાં એવું અંજવાળું થયું, એવું અંજવાળું થયું મહારાજની મૂર્તિને ખુલ્લી આંખે પણ નિહાળી શકતા. ઘણા બધા પ્રસંગો છે, એક પ્રસંગ તમને સંભળાવું. વિક્રમ સંવત 1886 ની સાલ છે, ચૈત્ર મહિનો છે, દરબાર કાકાભાઈ ખૂબ બીમાર થયા, અંતિમ અવસ્થા છે. દરબારને લાગ્યું કે હવે જાજા દિવસો નથી મારી પાસે. એ અંતકાળે આવે રે સંભાળે લેજો શ્યામળા રે, એ જોશોમાં અવગુણ અમારા શ્યામ રે, દોયલી વેળા મારે દીના નાથજી રે. એક તો ભક્ત છે અને એમાં મૃત્યુનો સમય, પછીના હૃદયમાં કેવી ભાવનાઓ જાગે કલ્પના કરી શકો ને તમે? મૃત્યુનો સમય તો એવો છે, દુષ્ટ પુરુષના હૃદયમાં પણ ભાવ જાગે છે, ભક્તની તો વાત જ શું થાય. એમના ધર્મપત્નીને બોલાવ્યા અને કહ્યું, આ દેહનો નિર્ધાર નથી, આ દેહ અને આ જગત બધું નાશવંત છે, તો આપણે આ બધું ભેગું કર્યું છે કોના માટે? અને હું મરી જાઉં પછી તારા ઘરેણા એ તું પણ પહેરવાની નથી, તો આપણે મર્યા પછી છોડવા એના કરતા અત્યારથી ન છોડી શકીએ? પત્ની પણ એવા સારા ભગવાનના ભક્ત, તમારી જે ઈચ્છા એ મારી ઈચ્છા. આપણા દેશની સતી પતિવ્રતા નારીઓની કથા ખરેખર યાદ રાખવા જેવી છે. પૂજ્યપાદ ગુરુજી વારંવાર ટકોર કરે છે, આજે કથામાં હું પણ કહું છું, જે કોઈ સ્ત્રી ભક્તો છે એને ભગવાનના સમયના સ્ત્રી ભક્તોના જીવન વાંચવા જોઈએ, એ રસ્તે તમારે ચાલવું જોઈએ, તો જ તમારો ઘર પરિવાર સંસાર સલામત રહે. તમે અમેરિકન સ્ટાઇલમાં જીવવા જશો ક્યારેય તમે સુખી થશો નહીં. આપણે ખીચડી છોડી શકવા નથી અને પિઝાથી પેટ ભરી શકવાના નથી, એટલું યાદ રાખજો. આ દેશી વિદેશી બહુ થઈ ગયા છે ને જે ભેગા, પ્રોબ્લેમ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ. અમેરિકન લોકો જુઓ, આપણી સાથે હળે મળે બધું, પણ એની સ્ટાઇલમાં જીવે છે. જીવન જીઓ રીતિ છે, ભક્તિ કરો પ્રીતિ છે, ધન કમાવો નીતિ છે, તો બચ જાઓ ગે દુર્ગતિ છે. ભારતીય લોકોની જીવન પદ્ધતિ બહુ જલ્દી બદલી રહી છે અમેરિકામાં, દુઃખનો વિષય છે. પત્ની એ જ કહેવાય જે પતિની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી શકે. પૂજ્યપાદ ગુરુજીએ ગૃહસ્થ ધર્મોની કથામાં પુષ્કળ ભાર આપીને વાત કરી હતી, યાદ છે ને તમને? પતિવ્રતા નારી હતા, હાથ જોડ્યા, તમારી જે ઈચ્છા બોલો, શું ઈચ્છા છે? કાકાભાઈ પણ એવા હતા, પત્નીની ઈચ્છા પહેલા જાણી લીધી, પહેલા પોતાની ઈચ્છા રજૂ ન કરી. કાકાભાઈએ કહ્યું, મને એમ છે મર્યા પછી પુણ્ય કરવું, મર્યા પછી દાન કરવું, એ કંઈ કર્યું ન કહેવાય. જીવતા આપણે કરી લઈએ એટલું કામનું, તો આપણી પાસે આ બધું છે, ધન છે, સંપત્તિ છે, સોનું છે, આ બધું મારે મહારાજને આપી દેવું છે. પત્ની પણ રાજી થયા. જેટલા ઘરેણા હતા, શું શું હતું જુઓ. પ્રસાદાનંદ સ્વામી લખ્યું, કાકાભાઈ બોલ્યા, મારા શરીરને અચાનક કંઈક થશે તો તારાથી ઘરેણા નહીં પહેરાય, માટે ઘરેણા, આપણી આ મોંઘી ઘોડી, આ બધું મહારાજને અર્પણ કરી હતો. ત્યારે બાઈએ કહ્યું, બહુ સારું. પછી બાઈના બધા ઘરેણા, પોતાના ઘરેણા, રૂપાની તાંસળી હતી જમવા માટેની એ પણ, રૂપાનો અબખોરો હતો, દરબાર હતા, રાજા હતા, અબખોરો હતો એ પણ, અને 500 રૂપિયા રોકડા ઘરમાં મૂક્યા હતા એ પણ કાઢી નાખ્યા. આ સર્વે સામાન ખડિયામાં ભરી ઘોડી ઉપર રાખી રઘુનાથ ભક્ત હતા એમને બોલાવ્યા અને કહ્યું, ભાઈ આ બધું લઈને તમે ગઢપુર જાઓ ને, મહારાજને મારો સંદેશો આપજો. બધું ગઢપુર મોકલ્યું. રઘુનાથ ભક્તે ગઢપુર આવી મહારાજને આ બધું અર્પણ કર્યું, મહારાજને વિનંતી કરી, મહારાજ કે આ બધું શેના માટે? મહારાજ, કાકાભાઈએ દંડવત પ્રણામ પાઠવ્યા છે. ઘણા બધા ગ્રંથોમાં વાત લખાણી, વિહારીલાલજી મહારાજે હરિલામૃત ગ્રંથમાં અદ્ભુત રીતે આ વાત લખી છે. આચાર્ય મહારાજ ગામોગામ જતા, એક એક ગામની વાતો સાંભળતા અને ભાવાવેશમાં આવીને આ બધી ગ્રંથોમાં વાતો લખાણી છે. રોજ કામાં રહે કાકો ભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ, વયો વૃદ્ધ માંદા થયા તેહ,
જાણ્યું જે હવે નહીં રહે દેહ. માણસ મરતા પહેલા એક ઘડી હોય ને સુધરી જાય ને તો પણ શાસ્ત્રો કહે છે ભગવાન દયા કરશે. કડવા લીમડાની કડવી લીંબોળી ખરતા પહેલા ગળી બની જાય છે, કડવી લીંબોળી પણ ખરતા પહેલા કડવાશ છોડી દે છે. તો આપણે ખરતા પહેલા શું કરવું પડશે? ખરતા પહેલા તો છોડી દઈએ. શું ભયંકર વાસનાઓ છે. નિષ્કામ સ્વામી આજે સવારે જ મને લાગે વાત કરી હતી ને કથામાં કે માણસ મૃત્યુની પથારીએ સૂતો હોય બરાબર, અને તોય એની સામે ટીવી ચાલુ કરવું પડે છે, મને ટીવી ચાલુ કરી દો, મને આ મૂવી ચાલુ કરો. મરતા મરતા માણસ મૂવી જોતા જોતા મરેની શું દશા થાય, કલ્પના તો કરો શું દશા થાય. પછી આ છોકરા જન્મે, બધા નથી કહેતા સ્વામી અમારો છોકરો જન્મે ને ત્યારથી યુટ્યુબ ખોલી કાઢે છે. બોલો ક્યાંથી ક્યાંથી, અમને નથી આવડતું ગોતી, પણ ક્યાંથી ગોતી કાઢે? આ ગયા જન્મમાં યુટ્યુબ જોતા જોતા જ આવ્યો છે તો દુઃખ થાય. આજના માણસની વાસનાઓ એટલી ખતરનાક વધી રહી છે. આપણે ભગવાનના ભક્ત છીએ, છતે દેહ કલ્યાણ લેવું હોય, અક્ષરધામ જેવું સુખ લેવું હોય, કેવી વાતો છે. વાલા ભક્તો ભગવાનને માટે શું ન થાય, ગમે ત્યારે ભગવાન માટે, સંત માટે, ભક્ત માટે કરવાની વાત આવે ને, આપણું મન પાછું પડે તો સમજી લો હજી સત્સંગ કાચો છે. આ બંને પતિ ને પત્ની કેવી નિષ્ઠા, કેવું સમર્પણ. બહુ વિસ્તારથી વાત મહારાષ્ટ્રે લખી છે. પુણ્ય કરવાનું ચિત્તમાં વિચારી, એક સારી ઘોડી શણગારી, ઘોડી તૈયાર કરી, જાતવંતી ઘોડી. હવે આ ઘોડી કોણ વાપરવાનો છે? સ્ત્રીને સમજાવી, આ ઘરેણા તું પહેરવાની નથી, બધા ઘરેણા, સોના ચાંદીની જે કઈ વસ્તુ હતી એ, આ રૂપિયા કોણ રાખશે? બધા રૂપિયા કાઢી નાખ્યા. ભરી ખડિયામાં વસ્તુ અનેક, તેમાં રૂપાની તાંસળી એક, ઘોડી લઈ મોકલ્યો એક દાસ, ભેટ કરવા મહાપ્રભુ પાસ. પોતે બીમાર હતા, જઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. એક પત્ર લખ્યો, માણસને મોકલ્યો, તેની સાથે લખ્યો એક પત્ર, પ્રભુ દર્શન દ્યો આવી અત્ર. હે દીનાનાથ, આ દાસની એટલી જ વિનંતી છે, અમારી આ સેવાને સ્વીકારો અને કૃપા કરી અમને દર્શન દેવા માટે પધારજો. શ્રીજી મહારાજ ધામમાં ગયા. શ્રીજી મહારાજ પણ બીમાર હતા આ સમયમાં, 1886 ચૈત્ર મહિનાની વાત. મહારાજ પણ બીમાર હતા, મહારાજ પણ થોડા સમયમાં ધામમાં ગયા. શ્રીજી મહારાજ બીમાર હતા, કોઈને દર્શન નહોતા દેતા, જાહેરમાં નહોતા આવતા. આ પત્ર, આ સમાચાર, આ ભક્તની નિષ્ઠા, ભક્તનું સમર્પણ જોઈ ભગવાન સ્વામીને એટલા રીજી ગયા, એટલા રીજી ગયા. અંતિમ સમયની કથાઓ બધી. હા, પાછું શું લખ્યું પત્રમાં? આગ્રહ ન કર્યો, નહીં આવી શકાય જો હાલ, પ્રભુ આપ તો સમર્થ છો. આપને કેટલા બધા ભક્તો હોય, કદાચ આપ ન આવી શકો તો પણ અમે રાજી છીએ. સાચા સેવક, સાચા ભક્ત કેવા હોય? દુરાગ્રહ ન હોય, ખબર છે ને તમને, આપણે વાત આવી હતી ને વચનામૃત લોયાનું ચોથું, ભગવાન પધારે તો પણ રાજી થાય, કદાચ ન પધારી શકે તો પણ રાજી થાય, સ્વામી વખાણે તો પણ રાજી થાય, અને કદાચ સ્વામી વઢે તો પણ રાજી થાય. કેવું સરસ લખ્યું, તેની સાથે લખ્યો એક પત્ર, પ્રભુ દર્શન દ્યો આવી અત્ર, નહીં આવી શકાય જો હાલ, આવજો તેડવા અંતકાળ. પછી પત્રમાં લખ્યું, પ્રભુ આપ ન આવી શકો તો પણ અમે તો રાજી છીએ, અમે તો આપના છીએ, આપના થઈને જ રહીશું, કદાચ ના આવી શકો તો મહારાજ હવે અંતકાળ નજીક છે એવું દેખાય છે, અંતકાળે આપ તેડવા આવજો. આવો નાનો પત્ર વાંચી શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા, અને શ્રીજી મહારાજ અંતકાળે બીમાર હોવા છતાં શ્રીજી મહારાજ એમને દર્શન દેવા માટે પધાર્યા. ભગવાન શ્રીહરિ અંતિમ સમયના જે ચરિત્રો કર્યા એમાં અતિ કૃપા કરી રાજી થઈને કાકાભાઈને દર્શન દેવા પધાર્યા, એ વાત છે. પત્ર આવ્યો, મહારાજે વાંચ્યો, બાજુમાં બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેઠા હતા. સાંભળો, મહારાજે કહ્યું, અરે સ્વામી જુઓ તો ખરા, આ હરિભક્તની કેવી સમજણ. આ વાંચો વાંચો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, અરે મહારાજ, આ કાકાભાઈની સમજણ તો દાદા ખાચર ને ઝીણા ભાઈ જેવી દેખાય છે. મુક્તાનંદ સ્વામી મોહર છાપ મારી આપી. હા, શ્રીજી મહારાજ બીમાર હતા, બીમારી ખંખેરી, મહારાજ કે અમારે જવું છે. સંતો ભક્તોએ વિનંતી કરી, પ્રભુ આપ બીમાર છો, ના અમારે જવું છે. પછી મેનો કરાવ્યો તૈયાર, બેઠા તેમાં જગત કરતાર,
કાકા ભાઈને દર્શન દીધા તેના ઈચ્છિત કારજ કીધા. હું કહેવા એ માગું છું, ભગવાનનો અત્યંત જેમણે રાજીપો લીધો એવા રોજકા ગામના કાકાભાઈ આત્મનિરીક્ષક હતા. અખંડ એણે પોતાની જાતને જોયા કરી, સત્સંગમાં ક્યાં હું આગળ વધું છું, ક્યાં હું પાછો પડું છું. વચનામૃત પ્રથમનું 38મું વાણિયાના નામાની વાત મહારાજે કરી, મારે પહેલાં કેટલી જગતની વાસના હતી, અત્યારે વધી છે ઘટી છે, હિસાબ સતત રાખ્યો. સારંગપુરના 18મા મહારાજે વાત કરી, અંત્યનું 9મું જાણપણારૂપી દરવાજાની વાત કરી. ભગવાનના ભક્ત અખંડ જાણપણારૂપી દરવાજે ઊભા હોય, જેમ ચાકર સેવક દરવાજે ઊભા હોય, રાજા સુધી કોઈ ચોર ચકાર પેસી ન જાયની ચિંતા કરે, એમ હૃદયરૂપી જાણપણાના દરવાજે ઊભા ઊભા ચિંતા કરે કે મારા હૃદયમાં કામ ક્રોધ લોભ વિકાર વાસના પેહી ન જાય એનું ધ્યાન રાખે. આવા એકાંતિક ભક્ત રોજકાના કાકાભાઈ, એમના ઉપર ખૂબ રાજીપો દર્શાવી રોજકાથી મહારાજ નીકળ્યા છે. ગામના જેટલા હરિભક્તો હતા તે બધા શ્રીહરિને વળાવવા માટે આવ્યા. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા હતા. હરિજનપુર કે કહાવત જે તે, હરિજનપુર કે કહાવત જે તે, બોલાવન આયે સબહી તે તે. હરિ બેઠે જો અશ્વ પર જે હા, સુવર્ણમય સજેવું સબ તે હા. ગામના બધા ભક્તો આવ્યા છે, શ્રીહરિ અશ્વ ઉપર બેઠા છે. સોનેરી સાજથી બધો શણગાર ધારણ કર્યો છે. તે અશ્વનો એટલો બધો વેગ હતો કે માનો તેનો પગ ભૂમિ ઉપર ક્યાંય ટકતો નહીં. તેના માથા ઉપર સોનેરી મોરકલગી હતી. સવારી ઘણી ભવ્ય લાગતી હતી. ભક્તજન પ્રતિપાલક શ્રીહરિ જ્યારે બજારે ચાલ્યા ત્યારે ઝરિયાની નિશાન આગળ ચાલતા હતા. ડંકાનો અવાજ ભવ્ય લાગતો હતો. તુરઈ રણસિંગી સરસ રીતે વાગતી હતી. ગામના લોકોને દર્શન કરવા છતાં તૃપ્તિ થતી ન હતી. આવી મનોહર મહારાજની મૂર્તિ હતી. મનમાં ઘણો ઉત્સાહ હતો. ગામની બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને શ્રીહરિને પ્રેમરસ રીતિથી વધાવતી હતી. તે સૌને એક એકથી અધિક ભક્તિભાવ હતો. બધાને શ્રીહરિને રોકવાનો ઘણો ભાવ હતો, તો પણ શ્રીહરિ ચાલતા થયા. દરબાર કાકાભાઈ, તેમના ભાઈ માનાભાઈ અને હઠીભાઈ તથા તેમના બંધુઓ એ સૌ પોતપોતાની સવારી લઈને શ્રીહરિ સાથે ચાલ્યા. ગજાભાઈ ગઢવી પણ શ્રીહરિ સાથે ચાલ્યા, પોતે સારા કવિ હતા. ગાંફ ગામના માવા ગઢવી પણ શ્રીહરિ સાથે ચાલ્યા, તે પણ કવિ હતા. બંને શ્રીહરિના પ્રેમ ઉમંગ સાથે યશપદો રચીને ગાતા હતા. જ્યારે બધા ગામની બહાર નીકળ્યા ત્યારે શ્રીહરિએ બધા હરિભક્તોને ત્યાં રોકી દીધા. સહુએ શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. માત્ર 4 ઘડીમાં જ સહુએ અલૌકિક લાભ લીધો. હરિભક્તો ત્યાં ઊભા રહીને શ્રીહરિના દર્શન કરતા હતા. શ્રીહરિના મસ્તક ઉપર વિચિત્ર અને સોનેરી છત્ર બિરાજતું હતું. શ્રીહરિના અંગોના ઉપર બધા વસ્ત્ર અને ઘરેણા સોનેરી સુશોભિત હતા. ઘનશ્યામ મૂર્તિ મનોહર અને પાર તેજસ્વી હતી. શ્રીહરિની સાથેના બધા દરબારોએ સોનેરી કવચ કસીને બાંધ્યા હતા. બધા શણગારો પણ સોનેરી જ ધારણ કર્યા હતા. તેઓ બધા માનો સૂર્ય ચંદ્ર અને ઇન્દ્ર સાથે આવ્યા ન હોય એવા શોભી રહ્યા હતા. બધા દરબારોનો પ્રદેશ એટલે કે ગામ જેમ જેમ નજીક આવી રહ્યો છે તે દેખીને સૌ વિશેષ પ્રસન્ન જણાતા હતા. પરસ્પર વિનોદ કરી રહ્યા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના 9મપુરમાં શ્રીહરિ સવારમાં રોજકાના ભક્તોને રાજી કરીને ચાલ્યા એ નામે 20મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.